વાલ્લભ વેદાંતના ઇન્ટ્રોડક્ટરી વિભાગની અંદર પરિચય વિભાગની અંદર અત્યાર સુધી આપણે જે જે મુદ્દાઓ લીધા એની આગળ એક મહત્વનો બીજો વાલ્લભ મતનો એક બહુ મહત્વનો કે જે પરમ તત્વ જે છે એ એના કોન્ટેક્ટ પ્રમાણે એને બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ ત્રણેયને કયા કયા કોન્ટેક્સમાં શબ્દ વાપરવામાં આવે છે એ સમજવું બહુ જરૂરી છે બ્રહ્મ શ્રુતિની અંદર જ્યારે વૈદિક વેદાંતનો વિચાર કરવામાં આવે શ્રુતિઓનો વિચાર કરવામાં આવે તે પરમ શ્રુતિઓમાં બ્રહ્મ તરીકે વર્ણવિત છે ગીતા અને શ્રુતિઓમાં જ્યારે વિચાર કરવામાં આવે તો એને પરમાત્મા રૂપેનું વર્ણન કરેલું છે એક એક જ તત્વ બ્રહ્મ પરમાત્મા અને પુરાણોની અંદર એને ભગવાન તરીકે નિરૂપિત કરવામાં આવે છે આ એક જ તત્વ છે પરમ તત્વ જે છે એના કોન્ટેક્સ્ટ પ્રમાણે જ્યારે વૈદિક પ્રમેયનો વિચાર કરવામાં આવતો હોય ત્યારે એને બ્રહ્મ તરીકે કહેવામાં આવે છે સ્મૃતિઓ અને ગીતામાં એને પરમાત્મા તરીકે અને પુરાણોમાં પરમ તત્વ ભગવાન રૂપે વર્ણવી છે અને એ બ્રહ્મ પરમાત્મા પરમાત્માને ભગવાન એ જોઈએ તો પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જે છે એ જ પાછો આ બ્રહ્મ પરમાત્માને ભગવાન છે આ જે પરમ તત્વ જે છે એ પરમ તત્વ જે છે એ બ્રહ્મ પરમાત્મા પરમાત્માને ભગવાન તરીકે એના જ એક પાસાઓ છે જેમ કે કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ એના માતા પિતા માટે પુત્ર છે અન્ય લોકો માટે કોઈ મિત્ર પણ છે એ કોઈ વ્યવસાયની અંદર કોઈનો નોકર કે કોઈનો માલિક પણ છે તો એક જ વ્યક્તિના એ અલગ અલગ પાસા છે એવી રીતે જે પરમ તત્વ જે છે શ્રી કૃષ્ણ એ એ જ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન રૂપમાં એનું વર્ણન થવામાં આવે છે એટલે છે એક જ તત્વ બ્રહ્મ અલગ નથી પરમાત્મા અલગ નથી કે ભગવાન એકબીજાથી અલગ નથી પણ એક જ પરમ તત્વ એ ત્રણ પાસાઓ છે જ્યારે જે કોન્ટેક્સ્ટ પ્રમાણે એનો ઉપયોગ થતો હોય છે ત્યારે એ શબ્દનો ત્યાં પ્રયોગ કરાય છે એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન આ આપણે બહુ સમજવું આવશ્યક છે આપણે ત્યાં જે બ્રહ્મ જે છે આખો બ્રહ્મ જ છે પણ જો એક આપણે આકૃતિ બનાવીએ તો એનું ઉત્તમાંગ જેમ આપણું મોઢું વગેરે છે આ મુખ જે છે જે શિર જે છે એ ઉત્તમાંગ કહેવાય છે વચલો ભાગ છે મધ્યમાંગ ધડનો ભાગ છે અને એક આપણું ચરણ વગેરે પગ વગેરે છે એ અધમાંગ છે એવી જ રીતે જ્યારે બ્રહ્મની વાત કરીએ ત્યારે જે પરમ પરમત જે છે એ આપણે ત્યાં પુરુષોત્તમ પરમ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ સૌથી ઉપર આવે ત્યાર પછી જ્યારે સૃષ્ટિ પ્રકટ કરે ત્યારે ભગવાન એ શકલા અવતાર અવતારી નારાયણ સમષ્ટિ અંતર્યામીના રૂપમાં એ પરમાત્મા તરીકે ઓળખાય છે અને જે વ્યાપક રૂપ જે એનું જે છે એની અંદર સૃષ્ટિ કરે છે ત્યારે પાંચ ભાગ એની અંદર પણ પાંચ અક્ષર જે છે પાંચ રૂપથી અક્ષરની શક્તિ કયો તો શક્તિ કહી શકાય કે અક્ષરની આ શક્તિ પાંચ રૂપે તો કે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ આ પાંચ વિભાગ અક્ષર બ્રહ્મની અંદર જે ભગવાન પરમ બ્રહ્મનું ચરણાશ્રિત છે અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મની અંદર કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ એવા પાંચ વિભાગ કે પાંચ એની શક્તિ છે અક્ષર બ્રહ્મની કે અક્ષર બ્રહ્મ જે છે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષવાળું બને છે અને એની અંદરથી આ સૃષ્ટિની રચના જે થાય છે ત્યારે આ પાંચ વિભાગ પેલાની અંદર પ્રકટ થતા હોય છે આગળ આપણે જ્યારે વિષય ચાલશે ત્યારે આપણે આનું વર્ણન જોશું કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ આદિ પણ બ્રહ્મનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે ત્યારે આપણે આખ્યા સિસ્ટમની લેવી જોઈએ કે એ તત્વ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ સૃષ્ટિ કાલમાં જ્યારે સૃષ્ટિ પ્રકટ કરે છે ત્યારે એ નારાયણના રૂપમાં પ્રકટ થાય છે સમષ્ટિ અંતર્યામી નારાયણના રૂપમાં એ પ્રકટ થાય છે એ પરમાત્મા કહેવાય એને પરમાત્મા કહેવાય છે પરમ બ્રહ્મ કૃષ્ણ જ્યારે પરમાત્મા રૂપે એટલે કે આ સૃષ્ટિ પ્રકટ થાય સૃષ્ટિમાં અંદર એ વ્યાપ્ત છે અંદર એ પ્રવિષ્ટ થાય છે એનું જે સ્વરૂપ જે છે સમષ્ટિ અંતર્યામી નારાયણ એ પરમાત્મા કહેવાય અને અક્ષર બ્રહ્મ જે છે આ સિસ્ટમ તો આ જ છે આખી છે એ બધું એક જ છે રસરૂપતા એની એક સરખી છે સચ્ચિદાનંદ સચિદાનંદ જે છે એ બધામાં એક સરખો વ્યાપ્ત છે કારણ કે બ્રહ્મ જે છે એ કેવો છે ચિત્ત આનંદ બ્રહ્મ જે છે એ સચ્ચિદાનંદ છે સત એટલે એનું હોવા પણ અસ્તિત્વ એનું ચિત્ત એટલે અસ્તિત્વના હોવાનું જ્ઞાન અને અસીમતા અપરિચ્છિન્નતા એનો આનંદ તો અપરિચ્છિન્ન સચિદાનંદ અપરિચ્છિન્ન સચિત્તવાળો જે છે એ તત્વ જે છે એ બ્રહ્મ કહેવાય છે એટલે આખો આ તત્વ જે છે એ સચ્ચિદાનંદ તત્વ છે એમાં એક સરખો વ્યાપ્ત છે પણ જ્યારે એનો સાકાર કાલે આપણે જોયું છે કે શુદ્ધ એનું રૂપ જે છે એ બ્રહ્મનું પુરુષોત્તમ અને સૃષ્ટિની અંદર એ પ્રવિષ્ટ થયેલો સકલા અવતાર અવતારી રૂપે અને સૃષ્ટિની અંદર એ પ્રવિષ્ટ થયેલો સર્વમાં વ્યાપ્ત સર્વનું નિયમન કરનારો એ પરમાત્મા રૂપે પ્રકટ એ એ તત્વ જ્યારે સૃષ્ટિનું નિયમન કરે છે એ ત્યારે પરમાત્મા છે અને એ જે સર્વનો આધાર બને છે એ સૃષ્ટિ જ્યાં પ્રકટ થઈ રહી છે પરબ્રહ્મ જ્યાં બિરાજવાનું સ્થાન છે કોટી જગત જેની અંદર સમાયેલા છે એનું સ્વરૂપ જે છે અક્ષર બ્રહ્મ છે આ અક્ષર બ્રહ્મ જે છે એના એક અંશની અંદર આ સમગ્ર સૃષ્ટિ પ્રકટ થતી હોય છે અને ત્રિપાદ ઉર્ધ્વ ઉદેત પુરુષ પાવાત્ એ વેદમાં જે કીધું છે એમ એક અક્ષર બ્રહ્મના એક પાર્ટમાં જગત છે અને એનાથી એક જગત વિલક્ષણ પણ એનું પાસું છે ભગવત ધામ રૂપ છે કે જ્યાં પ્રભુ એની વ્યાપકતાની અંદર એ બિરાજી રહ્યા છે પ્રભુનું જે વ્યાપક રૂપ જે છે એ બ્રહ્મ છે તો બ્રહ્મ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા અક્ષર આ આખું ચિત્ર આપણા મગજમાં હોવું જોઈએ કોન્ટેક્સ્ટ પ્રમાણે શ્રુતિઓ બ્રહ્મ કહે છે એ તત્વને એ સ્મૃતિઓ પરમાત્મા તરીકે અને ભાગવત આદિ પુરાણોમાં ભગવાન રૂપેનું વર્ણન કરવામાં આવે છે બ્રહ્મ કે શું ત્યારે બ્રહ્મ તો સચ્ચિદાનંદ છે અસીમ જેને સત અને ચિત્ત અસીમ છે એવું અપરિચ્છિન્ન તત્વ એ બ્રહ્મ છે અને એ બ્રહ્મ જે છે એ જ્યારે પોતાનો શુદ્ધ સાકાર રૂપને પ્રકટ કરે છે અને પૂર્ણતા પોતાની એમાં પ્રકટ કરે છે એ રૂપ એનું હોય છે પુરુષોત્તમનું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એટલે પણ આપણે સ્પષ્ટ કરીએ કે શ્રી કૃષ્ણ આપણે કહી રહ્યા છીએ તો સય પરમ કાષ્ઠાપન્ન કદાચ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત કૃષ્ણ એ ઉચ્યતે કૃષ્ણ કોને કહેવાય છે કે પરમ તત્વ જે છે પરમ કાષ્ઠાપન તત્વ જે છે એ આ જગત જે બહેનું છે અક્ષર બ્રહ્મમાં એ જગતની અંદર એ પોતે સંપૂર્ણ રૂપે પ્રકટ થાય સર્વ જગત ઉદ્ધારાર્થ એટલે કે ભક્તોના ઉદ્ધારાર્થ ભક્તોની વચ્ચે રમણ કરવા માટે જ્યારે એ પરમ તત્વ અક્ષર બ્રહ્મમાં એટલે કે જગતની અંદર આવીને પૂર્ણને અખંડ રૂપમાં જ્યારે પ્રકટ થાય એને કૃષ્ણ કહેવામાં આવે છે અને એ ભાગવતનો વિષય જ્યારે ભગવાન જે છે એ કૃષ્ણ પરમાત્મા પણ છે પરમ બ્રહ્મ છે અને એ બ્રજમાં કલ્પમાં એ પ્રકટ થાય છે એ પૂર્ણ તત્વ જ્યારે પૂરેપૂરું અખંડ અને પૂર્ણ રૂપમાં જ્યારે પ્રકટ થાય ત્યારે એને શ્રીકૃષ્ણ કહેવાય છે આપણી મંત્રની દીક્ષામાં પણ શ્રીકૃષ્ણ શરણમમાં તો જ્યારે જ્યારે કૃષ્ણ તરીકે આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ એનું બ્રહ્માત્મક પાસું પણ છે એ પરમ તત્વનું પરમાત્મા રૂપનું પાસું છે નારાયણ રૂપે અને ભગવાન રૂપે એ વ્યાપી વૈકુંઠની અંદર પોતે બિરાજીને એ દસવિધ લીલાઓ જે કરનારો જે છે તત્વ ભાગવતમાં જે વર્ણવિત છે એ તત્વ જે છે તો એ ભગવાન શ્રી કૃષ્ણમાં ત્રણેય બ્રહ્મ પરમાત્મા ભગવાન એ જ શ્રી કૃષ્ણ એ ભૂતલ ઉપર પ્રકટ થાય છે તો કૃષ્ણની અંદર બ્રહ્મ પરમાત્મા ભગવાન આ ત્રણ રૂપે આપણે આ કૃષ્ણને જોઈએ છે કૃષ્ણની લીલાઓને જોઈએ ત્યારે પણ આ મગજમાં રાખવું પડશે કે આ પરમ તત્વ છે બ્રહ્મ છે પરમાત્મા છે અને ભગવાન જે છે એ રૂપમાં પ્રકટ થયો છે એટલે કૃષ્ણને ક્યારેય લૌકિક દૃષ્ટિથી એની લીલાઓને લૌકિક દ્રષ્ટિથી જોવાતી નથી મુખ્યત્વે ઘણા લોકો કૃષ્ણની લીલામાં શંકા કુશંકાઓ કરતા હોય છે એનું કારણ જે છે કે એમને આ ખ્યાલ નથી આપણો વેદાંતનો જે આ વિષય છે બ્રહ્મ પરમાત્મા આચાર્ય શ્રી વલ્લભે આપણને બતાવ્યું છે જેથી કૃષ્ણ લીલામાં પણ કોઈ શંકા કુશંકા થવાનો કોઈ સંભવ નથી કારણ કે એ બ્રહ્મ છે સર્વ એની અંદર રહેલું છે પોતે સર્વરૂપ જ છે સચ્ચિદાનંદ છે એ સામાન્ય કોઈ ગોવાળિયાનો પુત્ર નથી ભાગવતમાં પણ આવે છે નખલુ ગોપિકાનંદો ભેહિ નામ અંતર આત્મ તો એ અખિલ દેહિ નામ સર્વદેહીઓની અંદર એ બિરાજનારું તત્વ છે એની જે લીલા જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાગવત આદિમાં એનો બેઝ પણ આપણે અહીંથી જ સમજવો પડશે કે જ્યારે ભગવાનની લીલાઓને તમારે ખરેખર સમજવી છે જાણવી છે પુરાણોને પણ સમજવે છે તો એના માટે પહેલાં આપણે આ વિચાર સમજવો પડશે કે એ બ્રહ્મ પરમાત્મા ભગવાન છે અને એ કૃષ્ણ કૃષ્ણ એટલે કોઈ ગોવાડિયાનો પુત્ર નહીં નખાલુ ગોપિકાનંદનો ભવાન એ ખાલી ગોપિકાનો પુત્ર નથી પણ બ્રહ્મ છે પરમ તત્વ છે પરમ કાષ્ઠાપન તત્વ છે અને ભક્તોના ઉદ્ધાર્થ ભૂતલ ઉપર પ્રકટ થાય છે તો એ બ્રહ્મ અને એની પરમાત્મા પરમાત્મા એની બ્રહ્મતા એની ભગવત્તાનો અનુભવ જે છે એ કૃષ્ણએ પોતાની લીલાઓ દ્વારા કરાવેલો છે તો લીલાઓને સમજતા વખતે ભગવાન લીલાઓને સમજવા માટે પણ આપણે આ દ્રષ્ટિ રાખવી પડશે કે બ્રહ્મ પરમાત્મા ભગવાન જે છે કોઈ સામાન્યની ક્રીડા નથી કોઈ લૌકિક અનુસાર ભગવાન લોકવત કરી રહ્યા છે પણ લૌકિક નથી લોકવત્તું લીલા કેવલ વ્યાસજી કહે છે બ્રહ્મસૂત્ર પણ એ લોકવત હોવા છતાં પણ લૌકિક નથી જો એ લૌકિક હોય તો એ કૃષ્ણ ભગવાન કેવી રીતે કહી શકાય એટલે આપણા આગળ પણ આપણી સાધનામાં ભગવાનની કથા ભગવ લીલાની કથા એનું બેઝ પણ આપણે મુખ્યત્વે બ્રહ્મ પરમાત્મા ભગવાન એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ જ્યારે આપણે લેશું તો શાસ્ત્રાર્થ પ્રકરણ જે તત્વાર્થ નિબંધ નિબંધનો જે ગ્રંથ છે એ તત્વાર્થ દીપ નિબંધની અંદર જે શાસ્ત્રાર્થ નિબંધાર્થ છે ત્યાં બ્રહ્મનું નિરૂપણ છે ત્યાં બ્રહ્મનું નિરૂપણ કરશે આ ચારચરણ સર્વનિર્ણય બીજું પ્રક છે એ બીજા નિર્ણય સર્વ નિર્ણય પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજી એનું પરમાત્મા રૂપથી વર્ણન કરે છે અને ભાગવતાર્થ પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજીને ભગવાનના રૂપમાં એનું વર્ણન કરે છે એટલે સંપૂર્ણ રીતે જ્યારે આપણે લીલાને સમજવી હોય પુરાણોને પણ સમજવા હોય તો પુરાણોને સમજવાની જે આચાર્ય ચરણોએ જે પુરાણોની જે વ્યાખ્યા કરી સમજાવ્યું છે એમાં મુખ્યત્વે આ વસ્તુ સમજવાની છે કે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર જ્યારે બ્રહ્મ તરીકે વર્ણન આપણા ગ્રંથની અંદર સર્વનિર્ણય પ્રકરણમાં પરમાત્મા રૂપે અને ભાગવતાર્થ નિબંધમાં ભગવાન રૂપે એ ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન છે એટલે ભગવાન કહીએ ત્યારે કયા કોન્ટેક્સમાં કહીએ છીએ કે એ ભગવાન એને વ્યાપી વૈકુંઠ ધામમાં સાકાર રૂપમાં પુરુષોત્તમના રૂપમાં બિરાજી રહ્યા છે અને ભગવાન જે રીતે ગીતાજીમાં પણ આજ્ઞા કરી રહ્યા છે ભગવાનનું જે પુરુષોત્તમ રૂપ કેવું છે યસમા શરમ અતિ તોહમ અક્ષરાદપિચોત્તમ અતોષ્મી લોકે વેદે છે પ્રુષોત્તમ એ પુરુષોત્તમ જે ભગવાનનું જે રૂપ જે કેવું છે આ અક્ષર જગત જે છે જે પ્રકૃતિમાં પ્રકટ થયેલી પ્રકૃતિ પુરુષવાળું આ જે ક્ષર જગત છે એનાથી એ પ્રકૃ પ્રાકૃતિક આ જગત જે ક્ષર જગત છે એનાથી અતીત છે અને અક્ષરાદ ઉપયોગ અને અક્ષર બ્રહ્મ જે છે એનાથી ઉત્તમ છે એ પુરુષોત્તમ છે ઉત્તમ છે તો ક્ષરથી અતીત શાલી આ ક્ષરથી અતીત છે અને અક્ષરથી ઉત્તમ છે એ જે પરમ પુરુષ જે છે એ પુરુષોત્તમ કહેવાય છે લોક અને વેદમાં એ ભગવાન છે તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એક જ આ ત્રણ જોવામાં આવે છે શાંકર મતની અંદર પરમાત્મા કે ભગવાન કહો એ મિથ્યા રૂપ થઈ ગયું બ્રહ્મ જ એનું સાચું રૂપ છે નિરાકાર નિર્ગુણ નિર્ધર્મ નિર્વિશેષ બ્રહ્મ જે છે બ્રહ્મનું પારમાર્થિક એ સત્ય સ્વરૂપ પરમાત્મા અને ભગવાન એમને ત્યાં મિથ્યા માયાથી થતો સગુણ બ્રહ્મ છે એ મા શાંકરોને ત્યાં અને ભગવાન અને બ્રહ્મ એમાં ભેદ થાય છે પરમાત્મા ભગવાન જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ સગુણ બ્રહ્મનો ઉલ્લેખ થશે ત્યાં બ્રહ્મની બે કેટેગરી છે શાંકર મહત્મા સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ તો સગુણ બ્રહ્મ જે છે પરમાત્મા અને ભગવાન રૂપેનું વર્ણન છે અને નિર્ગુણ જે નિર્વિશેષ જે બ્રહ્મ જે પારમાર્થિક સત્ય છે આ વ્યવહારિક સત્ય છે પરમાત્મા અને ભગવાન પણ પારમાર્થિક સત્ય બ્રહ્મ છે અને બ્રહ્મ નિર્ગુણ છે નિર્વિશેષ છે નિરાકાર છે નિર્ધર્મક છે તો આપણે ત્યાં એ જ બ્રહ્મ પરમાત્મા છે એ જ ભગવાન છે અને એ શ્રી કૃષ્ણના રૂપમાં એની પૂર્ણતાને પ્રકટ કરી અને અવતરિત થાય છે બોલ અવતારી પણ પુરુષોત્તમ પણ એ જ છે ગીતાજીમાં સ્પષ્ટ છે અતોષ્મી લોકે વેદે છે પ્રથિત પુરુષોત્તમ લોક અને વેદમાં મને જ પુરુષોત્તમ તરીકે વર્ણન કરવામાં આવે છે એટલે આખા આપણા આગળના અભ્યાસ સમજવા માટે અને વાલ્લભ મતની અંદર જ્યારે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ અલગ વસ્તુ નથી પણ એક જ તત્વના આ ત્રણ પાસાઓ છે એ ત્રણ પાસાઓ જે છે જેમાં આપણે વિચાર કર્યો કે એક જ વ્યક્તિ ઘરમાં પરિવારના સભ્ય વચ્ચે બહાર વચ્ચે બીજા વ્યવહારમાં એ અલગ અલગ એનો વ્યવહાર હોય છે એવી રીતે બ્રહ્મ કહેવાથી ત્યારે શ્રુતિઓનો ઉલ્લેખ કરશું વેદનો ઉલ્લેખ કરશું ત્યારે બ્રહ્મ કહેવાશે સ્મૃતિઓનો ઉલ્લેખ થશે ગીતાજી વગેરેમાં એને પરમાત્મા રૂપે વર્ણવી અને ભગવાન અને ભગવાન જે છે એ પુરાણોને શ્રીમંત ભાગવતા દિમાં એને જે દશમીધિ લીલા કરનારો ઐશ્વર્ય વીર્ય યશ્રી જ્ઞાન વૈરાગ્ય આ છ ધર્મ સહિત એને ભગ કહેવાય છે ઐશ્વર્ય વીર્ય યશ્રી જ્ઞાન વૈરાગ્ય આજે ભગવાન જે છે આ સડ ધર્મયુક્ત છે આ ઐશ્વર્ય વીર્ય યશ સ્ત્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ધર્મ જે છે એને ભગ કહેવાય છે અને એને ધારણ કરનાર ભગવાન જો ભગવાન કહે છે ત્યારે ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન અને વૈરાગ્ય ષડ ધર્મ યુક્ત જે છે એ ભગવાન હોય છે હવે શાંકર મતની અંદર આ ષડ ધર્મ જે છે તો ભગવાન બ્રહ્મ તો નિર્ધર્મક છે ભગવાન આવ્યું તો ષડ ધર્મવાળો આવ્યો તો ષડ ધર્મ ત્યાં વાળો જે તત્વ જે છે એ મિથ્યા કહેવાય છે માયાથી કહેવાય છે માઈક કહેવાય છે સગુણ બ્રહ્મ છે નિર્ગુણ બ્રહ્મ તો એની અંદર કોઈ ધર્મ નથી નિર્ધર્મક છે એ શાંકરોનો મત છે આપણા મતની અંદર વાલ્લભ મતની અંદર આ જ બ્રહ્મ પરમાત્મા ભગવાન એ ત્રણેય એક જ શ્રી કૃષ્ણ તત્વ જે છે એ શ્રી કૃષ્ણના ત્રણ પાસાઓ છે અને ભગવાન જ્યારે કહે છે ત્યારે એની ઐશ્વર્ય વીર્ય યસ શ્રી જ્ઞાન મેં વૈરાગ્ય ઐશ્વર્ય એને ઈશ્વર ઈશ્વર પણ જેને કહી શકાય જેની સત્તા સર્વ પર વ્યાપ્ત છે બધા એમના આધીન છે એટલે એનું ઐશ્વર્ય છે એ પણ અનંત ઐશ્વર્ય છે અમાપ ઐશ્વર્ય રહેલું છે એનું કારણ કે કોટી બ્રહ્માંડ એના એક એક રોમકૂપમાં રહેલું છે એવું એ પરમ તત્વ છે એટલે ઐશ્વર્ય એનું સર્વ ઉપર વ્યાપ્ત છે એને ભગવાન કહેવાશે બીજું વીર્ય સામર્થ્ય ભગવાનનું જે સામર્થ્ય છે શક્તિ એને આપણે વીર્ય કહેશું એનું પરાક્રમ એ વીર્ય છે યશ જે છે અતોષ્પી લોકે વેદે ભુરુષોત્તમ એનો યશ સર્વત્ર વેદ પુરાણ શાસ્ત્રો આદિ પણ એનો યશ ગાતા થાકતા નથી એવો એનો અમાપ અસીમ એનો યશ છે યશ એટલે કીર્તિ શ્રી શોભા પરબ્રહ્મ પરમાત્મા જે એ સ્ત્રી સંયુક્ત છે સંપત્તિ શોભા એનો શ્રી ગુણ છે જ્ઞાન અનંત જે જ્ઞાન જે છે એમાં ભરેલું છે એનું જ્ઞાન પણ અનંત છે અને વૈરાગ્ય કારણ કે એના સિવાય કોઈ બહાર બીજું કોઈ તત્વ નથી એટલે કોઈનામાં આસક્ત થતો નથી એટલે એમાં વૈરાગ્ય છે ભગવાન જે છે એના સિવાય બહાર કાંઈ નથી તો મત્ત પરતર કિંચિત નાનદ ધનંજય ભગવાન કહે છે મારાથી એક માત્ર પણ મત્ત પરતરમ કિંચિત નાન અસ્તિ ધનંજય ધનંજયા હે અર્જુન મારાથી એક કિંચિત માત્ર પણ કોઈ વસ્તુ અલગ નથી બધું મારામાં વ્યાપ્ત છે તો મયદમ પ્રોતમ સૂત્રે મણિગણા આવ્યા ભગવાન કહે છે જેમ ક્ષત્રે મણિગણાય એક દોરો હોય અને એ દોરાની અંદર બધા મણિઓ પરોવાયેલા હોય એવી રીતે આખું આ જગત કોટી બ્રહ્માંડનું જગત જે છે બધું મારાથી ઓતપ્રોત થયેલું છે ભગવાન સિવાય બીજું કોઈ વસ્તુ છે નહીં એની બહાર કંઈ છે નહીં એટલે કોઈનામાં આસક થતો નથી એટલે એનો વૈરાગ્ય છે વૈરાગ્ય પણ એનો આ બધા જ ગુણો પાસે અનંત છે અમાપ છે અસીમ છે આનંદાત્મક છે એટલે ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય સંયુક્ત જે તત્વ જે છે એ ભગવાન છે અને સૃષ્ટિના રૂપમાં જ્યારે નારાયણના રૂપમાં પ્રકટ થાય છે સર્વસૃષ્ટિને પોતાની અંદર એ વ્યાપ્ત કરીને એ બિરાજતો હોય છે પરમાત્મા છે બધાની અંદર પ્રવિષ્ટ થાય છે આપણી જીવાત્માની અંદર પણ એ બિરાજી રહેલું એ તત્વ છે પરમાત્મા એટલે કે આ નારાયણ જે છે નારાયણ જે છે એના સમસ્તી અંતર્યામી રૂપ જે છે એમાંથી અસંખ્ય વ્યસ્તિ અંતર્યામી આ નારાયણમાંથી પરમાત્મામાંથી અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી પ્રકટ થાય છે કે જે દરેક જીવાત્માની અંદર એક એક અંતર્યામી છે એ આ નારાયણમાંથી અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી એ પ્રકટ થાય છે અને અંતર્યામી પાછા સચ્ચિદાનંદ હોય છે એ આનંદ અંશમાંથી પ્રકટ થતા હોવાથી સચ્ચિદાનંદ રૂપ છે નારાયણ જે છે એ સચ્ચિદાનંદ એવા જ રીતે વ્યષ્ટિ અંતર્યામ પણ સચ્ચિદાનંદ રૂપ હોય છે દરેક જીવાત્માની અંદર એક આ નારાયણના અંસાત્મક વ્યસ્તિત્વ તા હોય છે એટલે આમાંથી અનેક વ્યસ્તિ અંતર્યામી પ્રકટ થાય છે પરમાત્મા જે છે આત્મા માં પરમાત્મા ઘણા કહે છે ને આત્મા સો પરમાત્મા એ આપણો સિદ્ધાંત નથી શાંકરનો સિદ્ધાંત છે કે આત્મા જીવો બ્રહ્મ એવ ના પરા જીવ અને બ્રહ્મ એક છે એ શાંકરનો સિદ્ધાંત છે શંકરાચાર્યનો સિદ્ધાંત છે આપણો સિદ્ધાંત છે આત્મા માં પરમાત્મા એક જીવાત્મા છે આ જીવાત્મા જે છે એ અક્ષર બ્રહ્મના પુરુષ જે છે આ સમગ્ર ચેતનાઓની સમષ્ટિ છે આ સમગ્ર જીવાત્મા જે છે અક્ષર બ્રહ્મના પુરુષ જે આ ચેતનાની સમષ્ટિ પુરુષ કહેવાય છે એ પુરુષ માંથી અસંખ્ય જીવાત્મા પ્રકટ થાય છે અને સમષ્ટિ અંતર્યામી જે નારાયણ જે છે એ સમષ્ટિ અંતર્યામી જે નારાયણ છે એમાંથી અસંખ્ય વેસ્ટી અંતરિયામી પ્રકટ થાય છે તો આ પુરુષ જે છે એ સમષ્ટિ છે ચેતનાઓની આ સમગ્ર જેટલી જીવ ચેતના જે છે એની સમષ્ટિ જુઓ તો પુરુષ છે બ્રહ્મની અંદર પુરુષ છે અને અક્ષરાત્મક જે પુરુષ જે છે એમાંથી અસંખ્ય જીવાત્મા પ્રકટ થાય છે અને દરેક જીવાત્માની અંદર એક એક અંતર્યામી છે દરેક જીવાત્માની અંદર એક અંતર્યામી રહેલો છે એટલે આત્મા જીવાત્મા માં મા પરમાત્મા છે અંતર્યામી રૂપથી એ બિરાજતો હોય છે આત્મા સો પરમાત્મા એ શાંકરનો સિદ્ધાંત છે જીવો બ્રહ્મ એવું ના પરા એ લોકો એમ કે છે જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ છે જ નહીં જીવ જ બ્રહ્મ છે એ શાંકર મતનો સિદ્ધાંત છે વાલ્લભ મતનો સિદ્ધાંત છે વલ્ભાચાર ચરણનો સિદ્ધાંત છે કે આ જીવાત્મા છે એમાં દરેકમાં આ વ્યષ્ટિ અંતર્યામી બિરાજે છે એટલે આત્મા માં પરમાત્મા બિરાજતો હોય છે તો પરમાત્મા જ્યારે આપણે શબ્દ વાપરશું ત્યારે નારાયણ સમષ્ટિ અંતર્યામી સમષ્ટિ એટલે સમષ્ટિ વ્યસ્તીને સમજી લે આ શબ્દને સમજીએ સમષ્ટિ વ્યષ્ટિ તો સમષ્ટિ એટલે એક 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 ઝાડવા બધા ભેગા મળીને જ્યારે ઉલ્લેખ કરશું ત્યારે એને બગીચો કહેશું બગીચામાં કેટલા બધા ઝાડ છે બધા ભેગા છે એ બગીચો કહેવાય જ્યારે બગીચો શબ્દ પ્રયોગ કરશું આપણે ત્યારે એને સમષ્ટિ કહેવા છે ઝાડની સમષ્ટિ શું કે બગીચો એમાંથી એક એક ઝાડ જે છે એ સમષ્ટિનો વ્યસ્તી કહેવાશે એક એક ઝાડ જે છે એ રૂપ છે અને જ્યારે એક સાથે ઉલ્લેખ કરતા હોય બગીચા તરીકે ત્યારે એને રૂપ કહેવાશે બધી જ ચેતનાઓ ભેગી મળીને એ પુરુષ રૂપ છે અને એ પુરુષમાંથી બધી જ અસંખ્ય અંશાત્મક રીતે જીવાત્માઓ જે છે એ અસંખ્ય જીવાત્મા એના અંશાત્મક છે આ પુરુષ અક્ષરના અંશરૂપ આ બધા જીવો છે તો આખો આપણે આ બેઝિક વસ્તુ આપણે જ્યારે ઉલ્લેખ કરશું ત્યારે પરિભાષા સમજવા માટે બ્રહ્મ તરીકે પરમાત્મા તરીકે લોકિક લોકની અંદર પરમાત્મા કે ભગવાન કે બ્રહ્મ ગમે આપણે કહેતા હોઈએ છીએ પણ શાસ્ત્રીય દ્રષ્ટિથી વિચાર કરીએ તો બ્રહ્મ કેવું પરમાત્મા કેવું ભગવાન કેવું આ બધી વસ્તુ આપણે જ્યારે બ્રહ્મ બોલશું ત્યારે ટોટલ આખી જે સિસ્ટમ જે છે બ્રહ્મ કેવા છે એ આ બ્રહ્મની અંદર જ આ બધું જ આ રૂપ પ્રકટ થતા હોય છે આ બ્રહ્મ જ છે પરબ્રહ્મ પરમાત્મા અક્ષર બ્રહ્મ બધું મળીને જ એ જ્યારે બ્રહ્મ કહેશું ત્યારે આખા બ્રહ્મની અંદર જ આ બધા પરિચ્છિન્નતાઓ જે કંઈ પ્રકટ થયા છે એ અપરિછિન્ન તત્વની અંદર પ્રકટ થઈ રહી છે જે આપણે કાલે જોયું હતું આગલા વર્ગમાં આપણે જોયું આના પછી પહેલાના વર્ગમાં ત્યારે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન જ્યારે આપણે જોયું છે બ્રહ્મ કહેશું ત્યારે સચ્ચિદાનંદ આપણે ધ્યાનમાં રાખવું પડશે સત એનું એક્ઝિસ્ટન્સ એવું સત જે છે આ ના જ નથી એ તત્વ એમને બનેલું રહે છે એવું એનું સત છે અને એ હોવાપણાનું એને પૂર્ણપણે જ્ઞાન એને રહેલું છે અને એ સચિત જે છે એ અસીમ છે અપરિચ્છિન્ન છે એનો અનંત છે એની અનંતતા જે છે એનો આનંદ છે તો આનંદ કહે છે સુખ મોજ કે એ લૌકિક દ્રષ્ટિથી નહીં પણ આનંદ એટલે એની અનંતતા જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ શ્રુતિઓમાં કહેવાયેલું છે તો બ્રહ્મ પરમાત્મા ભગવાન તરીકે આપણે જ્યારે જ્યારે કોઈ ટોપિકમાં ઉલ્લેખ કરીએ ત્યારે આપણી મગજમાં આખી સિસ્ટમ હોય કે અક્ષર બ્રહ્મ કહે ત્યારે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષાર્થી આનો વિસ્તાર વિસ્તારથી આપણે જ્યારે વર્ગ ચાલશે પ્રમેય રત્નારાણની અંદર આપણે એનો વિચાર વિસ્તારથી જ્યારે વિચાર કરશું અત્યારે આપણે ખાલી પરિચય માત્ર કે આ બધા શબ્દોની સમજ આપણને હોવી જોઈએ અને પ્રકૃતિ પ્રકૃતિ જે છે એ અક્ષર બ્રહ્મના સદનસ પ્રકૃતિ જે છે અક્ષર અક્ષર છે એ સચ્ચિદાનંદના પ્રકૃતિ માંથી આ જે છે એ પુરુષ તો સત અને ચિત્ત અને આનંદાંશ જે છે એમાંથી આ બધા વેસ્ટ અંતર્યામી પ્રકટ થાય છે નારાયણ સમષ્ટિ અંતર્યામી એમાંથી અસંખ્ય વેસ્ટ અંતર્યામી પ્રકટ થાય છે પણ એની ચેતના જે છે અસંખ્ય જે જીવાત્મા છે આ ચેતનાની સમષ્ટિ છે એવી રીતે આ જળ જે જીવ જગત છે જળ જગત છે એની આ સમષ્ટિ માની લ્યો તો પ્રકૃતિ છે રૂપ જે છે સદંશ સદંશભૂત છે અને જળ જગત જે છે જળ જેટલું જગત જે આખું જે છે જળ પદાર્થોનું જે જગત છે એની સમષ્ટિ આ પ્રકૃતિ છે અને પુરુષ જે છે એ ચેતનાની સમષ્ટિ છે જેટલી અસંખ્ય જીવાત્માની ચેતના છે એની સમષ્ટિ રૂપ આ પુરુષ છે તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આપણે આખા આ કોન્ટેક્સમાં એ સમજવાનું છે આગળ પણ જ્યારે જ્યારે વિષય ચાલે ત્યારે આ દ્રષ્ટિથી આપણે આગળ ચાલવાનું રહે છે બીજું આપણી જે સાધના છે આપણી જે સાધના છે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જે સાધના જે છે એની અંદર પણ આ બ્રહ્મ પરમાત્મા ભગવાન એ સાધનાની દૃષ્ટિથી જોઈએ તો જ્યારે આપણે પુષ્ટિમાર્ગમાં જ્યારે સંપ્રદાયની અંદર ભગવત સેવા માટે કોઈ જીવ પ્રવૃત્ત થાય ત્યારે એમને દીક્ષા આપવામાં આવે છે તો બ્રહ્મ તો એની સાથે સંબંધ બ્રહ્મ સાથે સંબંધ કરવામાં આવે છે કારણ કે આપણે સૌથી જે કોન્ટ જોડાયેલા આપણે પણ બ્રહ્માત્મક છીએ અક્ષરના અંશ પુરુષના અંશ હોવાને કારણે આપણે પણ એ બ્રહ્મ તો છીએ તો બ્રહ્મ સાથે આપણે પોતાનું તાદાત્મ્ય જે સંબંધ જે છે એ જલ્દી સ્થાપિત કરી શકશું કારણ કે આપણે પોતે બ્રહ્માત્મક છે એને સંબંધિત જ છીએ આપણે ખાલી આપણે રિયલાઇઝ કરવાનું છે બ્રહ્મ સંબંધ દીક્ષામાં શું કરવાનું છે એ સંબંધનો રિયલાઇઝેશન કરવાનું છે કે હું એ પર બ્રહ્મનો અંશ હોવાને કારણે હું પણ બ્રહ્મ છું એટલે બ્રહ્માત્મક છું બ્રહ્મ એટલે એ સમષ્ટિ છે તો હું એનો અંશ અંશ છું અંશરૂપે એનાથી આપણે જોડાયેલા છીએ એવું આપણને જ્યારે રિયલાઇઝેશન થાય એ પ્રકારની જે દીક્ષા છે એને બ્રહ્મ સંબંધ દીક્ષા કહેવાય છે તો દીક્ષા આપણે ત્યારે થાય છે તો બ્રહ્મ સંબંધ થાય થાય છે પછી આગળ જતાં એ પરમ તત્વ આપણાથી દૂર નથી કારણ કે આપણી બ્રહ્મા એ પરમાત્મા રહેલો છે એવું જયારે પરમાત્મા રૂપ જાણવાથી સ્નેહ ત્યાર પછી જે દસવિધ લીલા છે આપણી નવધા ભક્તિ જે છે એ નવધા ભક્તિ જે છે આપણે કોની કરશું ભક્ત છે તો એના કોન્ટેક્સ્ટમાં ભગવાન થશે ભગવાન ક્યારે કોઈ ભક્ત છે તો ભગવાન જેને ભજવામાં આવે તે ભગવાન તો આપણે નવધા ભક્તિ કરીએ છીએ તો નવધા ભક્તિ ભગવાનની કરીએ છીએ બ્રહ્મથી સંબંધ પરમાત્માથી સ્નેહ ભગવાનની નવધા ભક્તિ અને જે કથા આપણે કરી રહ્યા કથા ભક્તિ કરશું આપણે જેની કથા કરશું આપણે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે એ કથા જ્યારે આપણે કરી રહ્યા છીએ તો કથા આપણે શ્રી કૃષ્ણની કરીએ છીએ તો બ્રહ્મ સાથે સંબંધ પરમાત્મા સ્નેહ ભગવાનની નવધા ભક્તિ કૃષ્ણની કથા અને હવે છેલ્લે આવે છે સેવા તો સેવા આપણે કોની કરી રહ્યા છીએ કે બ્રહ્મ પરમાત્મા ભગવાન અને શ્રી કૃષ્ણ એના એક રૂપમાં બિરાજે સૈવ્ય સ્વરૂપમાં બિરાજે છે એની આપણે સેવા કરીએ છીએ ત્યારે સેવા કોની કરીએ છીએ સૈવ્યની સૈવ્ય પ્રભુ એ શૈવ્ય પ્રભુને આપણે કેવી રીતે જોવા જઈએ જેની આપણે સેવા કરશું ઠાકોરજીને પધરાવીને જે સ્વરૂપ આપણું હશે ભગવાન શ્રી કૃષ્ણની કોઈ મૂર્તિ સ્વરૂપ એ જે સ્વરૂપ જે છે એને આપણે બ્રહ્મ તરીકે પણ જોવું જોઈએ એને પરમાત્મા તરીકે સ્નેહ કરવો જોઈએ એ કૃષ્ણની જ્યારે નવધા ભક્તિ કરીએ ત્યારે આપણને એ જ શૈવ્ય પ્રભુમાં એ ભગવાન દેખાવો જોઈએ અને જ્યારે કૃષ્ણની કોઈ અવતારકાલીન સારસ્વતકલ્પની જ્યારે આપણે કથા કરતા હોઈએ એ કથા પણ આપણા પ્રભુની જ છે કારણ કે ભગવાન ત્યારે કલ્પમાં કોઈ ઐતિહાસિક ઘટના નથી કે પ્રગટ થયા હતા હવે પાછા એ નથી આર્ય સમાજીઓ જે છે એવું માને છે કે ભગવાન કૃષ્ણ તો પધારી ગયા પછી અત્યારે હોવાનો સંભવ નથી એ તો મહાપુરુષ હતા મહા યોગી હતા એ પધારી ગયા હવે એની મૂર્તિ કરવાથી કાંઈ એની પૂજા થઈ શકે નહીં પણ ભગવાન છે એ તો નિત્ય છે એ તો કાલથી પર છે અને સર્વત્ર વ્યાપ્ત રહેલો એ તત્વ છે કારણ કે બ્રહ્મ પરમાત્મા છે એ શ્રી કૃષ્ણ છે તો બ્રહ્મ પરમાત્મા તો ક્યારેય કંઈ પધારી જતા નથી ધામમાં એ તો નિત્ય બિરાજ જ છે એટલે જે પ્રભુની સેવા કરવામાં આવે છે એ ઠાકોરજી જે છે જે સ્વરૂપ આપણી પાસે બિરાજતું હોય છે એ એ શૈવ્ય પ્રભુની અંદર આપણે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરતા કરતા આપણી જે સાધના કરવાની છે અને પૂર્ણપણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ આપણે ઘરે બિરાજી રહ્યો છે એવા ભાવથી એની સેવા કરતા રહેવાની છે તો આપણી સાધનાની અંદર પણ આનો રોલ છે બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ અને શૈવ્ય પ્રભુ તો આપણી સાધના પણ આ પાંચ પાસા છે સંબંધ ભગવાન પરમાત્મામાં સ્નેહ બ્રહ્મથી સંબંધ પરમાત્મામાં સ્નેહ ભગવાનની નવધા ભક્તિ કૃષ્ણની કથા અને એ કૃષ્ણ જે છે પોતાના જે સેવ્ય સ્વરૂપ જે છે જે ઠાકુરજીની આપણે સેવા કરીએ છીએ એ સેવ્યના રૂપમાં એ કૃષ્ણ જ પ્રકટ થયેલો બિરાજી રહ્યો છે સામે એ પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ છે કે એ જ કૃષ્ણ નારાયણ પણ છે એ જ કૃષ્ણ પાછા એટલે આપણે ત્યાં કીર્તનમાં સ્પષ્ટ કહેવાયું છે કે નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો ધર્મ હિતે પાયો યહન ધર્મ હિતે પાયો એ નારાયણ પણ એ જ છે તો બધું જ આપણા સેવિયો પ્રભુમાં સમાવિષ્ટ છે એવી એક સાધના વાલ્લભ સંપ્રદાયમાં છે એ ભગવત સેવાની જે સાધના છે એટલે સાધના પ્રણાલી પણ આ જેનો ભેજ આ સાકાર બ્રહ્મવાદ છે અને સાકાર બ્રહ્મવાદ આધારિત અહીં સેવા કથા શરણાગતિ આદિ સાધના કરવામાં આવે છે